ભસ્મ બુધવાર પછીનો શનિવાર. આપણો પ્રભુ સાચે જ ઉદાર છે. આપણાથી થયેલ ભૂલો ને ગુનાઓનો પસ્તાવો કરીએ, પ્રભુ તરફ પાછા વળીએ. સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશના 5મા અધ્યાયના વચનો 27-32. આ પછી ઈસુ બહાર ગયા અને લેવી નામના જકાતદારને જકાત નાકામાં બેઠેલો જોઈ તેમણે તેને કહ્યું, મારી પાછળ પાછળ આવ. એટલે તે ઉઠીને સર્વસ્વનો ત્યાગ કરીને તેમની પાછળ પાછળ ચાલી નીકળ્યો. પછી લેવીએ પોતાને ઘેર ઈસુના માનમાં મોટો સત્કાર સમારંભ યોજ્યો. ઘણા જકાતદારો અને બીજાઓ પણ તેમની સાથે પંગતમાં બેઠા હતા. ફરોશીઓ અને તેમના સંપ્રદાયના શાસ્ત્રીઓ ઈસુના શિષ્યો આગળ બબડાટ કરવા લાગ્યા, તમે લોકો જકાતદારો અને પાપીઓ સાથે કેમ ખાઓ છો પીઓ છો? ઈસુએ તેમને જવાબ આપ્યો, વૈદની જરૂર સાજાને નથી હોતી, માંદાને હોય છે. હું તો પુણ્યશાળીઓને નહીં પણ પાપીઓને બોલાવવા અવતર્યો છું, જેથી તેઓ હૃદય પલટો કરે. તપ ઋતુમાં ઈસુ ભક્તના હૃદય આંગણે આવી પહોંચે છે. જેમ તેઓ પાપી ગણાતા જકાતદાર લેવી અથવા માથીને ઘેર પહોંચી ગયા હતા, ઈસુ માથીને ઘેર ના ગયા હોત તો તે ઈસુની પાછળ પાછળ ના ચાલી નીકળ્યો હોત. તપ ઋતુમાં જો આપણે દૈનિક પરમ પૂજામાં ભાગ લઈએ છીએ, ફળિયામાં થતી કૃષ્ણના માર્ગની ભક્તિમાં જોડાઈએ છીએ, રિટ્રીટ સાંભળવા આવીએ છીએ, તો એનું કારણ ઈસુ આપણે હૃદય આંગણે આપણને બોલાવવા આવ્યા છે. નાનો હતો ત્યારે તપ ઋતુનો સમય ક્રિકેટની રમતનો સમય હતો. રવિવારે ક્રિકેટ મેચનું આયોજન થતું. બપોર પછી કૃષ્ણા માર્ગની ભક્તિનો ઘંટ વાગે ત્યારે કાં તો મેદાનમાં ફિલ્ડિંગ ભરતો અથવા બેટિંગની રાહ જોતો. દેવળનો ઘંટ સાંભળવો જ ગમતો નહોતો. ક્રિકેટ મૂકીને ઈસુનું આમંત્રણ સ્વીકારી કૃષ્ણા માર્ગની ભક્તિમાં જવાની ઈચ્છા નહોતી થતી. બીજાઓને જતા જોતો ત્યારે દિલમાં રંજ અનુભવતો હતો. નહોતો ક્રિકેટ માણી શકતો, નહોતો કૃષ્ણા માર્ગની ભક્તિમાં ભાગ લેવા જઈ શકતો. ત્યારે ઈસુનું આમંત્રણ નહોતું સમજાતું, આજે સમજાય છે. માથી કદાચ પૈસામાં આડોટતો હતો. પૈસા કોને ન ગમે, એની મેળે માથી જકાત નાકું ન છોડી શક્યો હોત. ઈસુ આવ્યા અને ઈસુએ માથીને બોલાવ્યું. આજે ઈસુ આપણને આ તપ ઋતુમાં બોલાવે છે. કદાચ હું મારા વ્યસનમાં ગળાબૂડ છું, ઈસુ મને બોલાવવા આવે છે. કદાચ હું મારા અહમના ઓટલા પર બેઠો છું અને ઈસુ મને બોલાવવા આવે છે. કદાચ હું બાહ્યાચારના નાટક કરું છું, ઈસુ મને બોલાવવા આવે છે. કદાચ હું પાપના અંધકારમાં છું, ઈસુ મને ત્યાં બોલાવવા આવે છે. ઈસુનો વિરોધ થાય છે, કારણ એ વ્યસનીને ઘેર, અભિમાનીને ઘેર, બાહ્યાચાર કરનારને ઘેર, પાપીને ઘેર જાય છે. ઈસુનો જવાબ સીધો સટ છે, હું પાપીઓને બોલાવવા આવ્યો છું. આ જ છે શુભ સંદેશ. તપ ઋતુના ઘણા મહાવરાઓમાં આપણને ભાગ લેવાનું મન થાય છે, કારણ ઈસુ આપણને બોલાવે છે. મારી વિનંતી ભણી તો ધરજે.
નાથ હે મારો સાંભળજે પુકાર, તળિયે હું ડૂબેલો તુજને સાદ કરું ભગવાન. ક્ષમાનો દાન અમે રાખીએ તેથી તારો માન, નાથ હે મારો સાંભળજે પુકાર, તળિયે હું ડૂબેલો તુજને સાદ કરું ભગવાન. ઉચાટ થાય મનમાં ક્યારે પડે પ્રભાત, નાથ હે મારો સાંભળજે પુકાર, તળિયે હું ડૂબેલો તુજને સાદ કરું ભગવાન. પણ ઉત્કટ છે મુજ તલસાણ, જોઈ રહ્યો હું મારા પ્રભુ નિવાટ, સાચે કરુણા સાગર છે ભગવાન, એની પાસે પૂર્ણ મુક્તિનું દાન, નાથ હે મારો સાંભળજે પુકાર, તળિયે હું ડૂબેલો તુજને સાદ કરું ભગવાન. ભક્ત પ્રભુના પ્રભુનો રાખ મદાર, સૌ અપરાધોથી મુક્ત તને કરનાર, ભક્ત પ્રભુના પ્રભુનો રાખ મદાર.